આજકાલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતા પર ફરિયાદ કરવાના સમાચાર અવારનવાર સામે આવી રહ્યા છે, એ પછી મિલકતને લઈ હોય કે પછી છેડતીને લઈ હોય. આ તમામ વચ્ચે હવે સમાચાર ભાજપ નેતાને લઈ સામે આવ્યા છે. આણંદ ભાજપ કિસાન મોરચાના કારોબારી સભ્ય વિક્રમ લુહાણા સામે પોક્સો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. 15 વર્ષની કિશોરી સાથે છેડતીનો આરોપ છે. 6 નવેમ્બરના રોજ મોડી સાંજના સમયે કિશોરી પોતાના ઘરે એકલી હતી. આ સમયે આણંદ ભાજપ કિસાન મોરચાના કારોબારી સભ્ય વિક્રમ લુહાણાએ આ કિશોરીના ઘરે જઈ પીવા માટે પાણી માંગ્યું હતું. કિશોરી પાણી લઈ વિક્રમ પાસે પહોંચી હતી. આ સમયે વિક્રમે કિશોરીનો હાથ પકડી પોતાની પાસે બેસાડી દીધી હતી, શારીરિક છેડછાડ પણ કરી હતી. જે બાદ કિશોરીને પકડીને બાથરૂમમાં લઈ જવાનું કહી આબરૂ લૂંટી લેવાની કોશિશ પણ કરી હતી. સમગ્ર પ્રકરણમાં વિક્રમ અંતે કિશોરીના ઘરની બહાર નીકળી ગયો હતો અને કહ્યું હતું કે તુમ્હારી મમ્મી કોઈએ બતાયા તો સ્કૂલ સે દોનો કો ઉઠવા લૂંગા. કિશોરીને ધમકી આપવામાં આવી હતી જેથી કિશોરી ડરી ગઈ હતી. આમ છતાં પણ કિશોરીએ હિંમત કરી હતી અને માતા પિતાને આ વાત જણાવી હતી. કિશોરીના માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આણંદ ટાઉન પોલીસ મથકમાં બીજેપી નેતા સામે ફરિયાદ દાખલ થઈ છે. ભાજપ નેતાએ અડપલા કરી આપી ધમકી. 15 વર્ષની કિશોરી પર છેડતીનો આરોપ. વાત કોઈને ન કહેવા આપી ધમકી. વિક્રમ લુહાણા સામે નોંધાઈ ફરિયાદ. આઈપીસી 354/506 મુજબ ગુનો દાખલ. પોક્સો એક્ટની કલમ 12 મુજબ ફરિયાદ દાખલ. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી પર ભાજપે આરોપ લગાવ્યો હતો કે તેણે નશામાં કમલમમાં આવી મહિલા કાર્યકરની છેડતી કરી હતી, જેનો ભાજપે મોટા પ્રમાણમાં વિરોધ દર્શાવ્યો હતો, જાહેર કાર્યક્રમો પણ આપ્યા હતા. હવે સ્થિતિ અલગ છે. હાલ ભાજપના નેતા છેડતીની ફરિયાદમાં છે અને પોક્સો હેઠળ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. જોવાનું રહ્યું કે ભાજપ તેની સામે શું પગલાં લે છે, પક્ષમાં રાખે છે કે પછી બહારનો રસ્તો બતાવે છે, આ સાથે પક્ષની ગતિવિધિઓમાં ભવિષ્યમાં સામેલ રાખે છે કે નહીં. સંવાદદાતા હેતાલી શાહનો અહેવાલ, ગુજરાત તક, આણંદ.